નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર સામાજિક વિજ્ઞાન જેમાં પ્રકરણ દસ જેનું નામ છે ભારત કૃષિ જેમાં અગાઉની અંદર આપણે કૃષિના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો જેમાં જીવન નિર્વાહ ખેતી છે સૂકી ખેતી છે બીની એટલે કે આદ્ર ખેતી પછી સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી બાગાયતી ખેતી સઘન ખેતી વિશે આપણે અભ્યાસ કર્યો હતો કૃષિના કે છ પ્રકારો છે એમાંથી કોઈ પણ વિષયની સમજૂતી માગે અથવા તો બધાની સમજૂતી થોડી થોડી લખવાની મોટા પ્રશ્નમાં પૂછાય તો આ તમારે તૈયાર કરી લેવાનું ત્યારબાદ આપણે જોઈએ તો કૃષિ પદ્ધતિઓ તો કે એની અંદર આપણે જીવ સજીવ ખેતી વિશે અભ્યાસ કર્યો હતો ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી આ ત્રણ એની પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો ત્યારબાદ ભારતની જે કૃષિ પેદાશો છે જે ભારતની ઋતુના આધારે ખેતીની અંદર પાક પાક લેવરાય છે છે જેમ કે શિયાળો ત્રણ ઋતુઓ એ રીતે પ્રમાણે લેવરાય છે એ આપણે એમાં ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક વિશે અભ્યાસ કર્યો હતો જેમાં મેં તમને કીધું હતું કે કોઈ પણ બે વિશે તફાવત પરીક્ષામાં પૂછાય છે અને ખાસ યાદ રાખવાનું ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવાતા પાક રવિ પાક એટલે શિયાળામાં લેવાતા પાક જે હોય એ અને જાયદ પાક એટલે કે જે ઉનાળામાં લેવાતા હોય એ પાક એ ખાસ યાદ રાખવાનું કે કયા શું છે એમ ખરીફ પાક એટલે ચોમાસુ રવિ પાક એટલે શિયાળો અને જાયદ એટલે ઉનાળો એના ઉપરથી તમને વધારે સમજણ પડશે એ ઉપરાંત હવે આગળ આજે આપણે જોવાનું છે ભારતની કે મુખ્ય જે કૃષિ પાક છે એના વિશે

ઘઉં જુવાર બાજરી મકાઈ જવ આ બધા છે ધાન્ય પાક ત્યાર બાદ છે કઠોળ તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ મસૂર આ છે આપડા કઠોળ ત્યાર બાદ તેલીબિયા મગફળી તલ સોયાબીન એરંડા સરસવ સૂર્યમુખી નારિયેળ અળસી એ ઉપરાંત પીણા ચા કોફી કોકો પછી રોકડિયા પાક કપાસ શેરડી શણ તમાકુ રબર ત્યારબાદ છે ઔષધીય અને મસાલા પાક ભારતની અંદર કયા કયા થાય છે તો કે જીરું વરિયાળી ઈસબગુલ ધાણા મેથી અજમો કાળા મરી લસણ પછી ફળની અંદર કેરી કેળા ચીકુ પપૈયા દ્રાક્ષ બોર સફરજન અને જામફળ એ ઉપરાંત શાકભાજી જે આપણે ખોરાકમાં લઈએ છીએ ને બટાકા રીંગણ ડુંગળી ટામેટા દૂધી તુરિયા ભીંડા કોબીજ

તો કે છે કે ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર કુલ જે વાવેતર છે એનું જે પંચોતેર ટકા વિસ્તાર છે એની અંદર આપણે ધાન્ય પાકનું ઉત્પાદન કરીએ છીએ અને કુલ ઉત્પાદનના આશરે જે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી આપણને મળે છે એટલે કે જે પાકનું આપણે ઉત્પાદન કરીએ છીએ એનો 50% નો હિસ્સો તો શેનો છે ધાન્ય પાકનો છે મુખ્ય ધાન્ય પાકમાં આપણે પહેલા જોઈશું ડાંગર તો ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ ડાંગર છે એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે ડાંગર એટલે તો તો પડી ગઈ ચોખા શું છે કે વિશ્વના મોટા ભાગની જે વસ્તી છે એ ઉપરાંત ભારતની જે અડધા ભાગની જેટલી વસ્તી છે એની અડધી અર્ધ વસ્તી લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે એટલે એના ઉપરથી શું થાય કે લોકો ચોખાનો વધારે પડતો ઉપયોગ કરે છે

કે ભારતમાં પંચોત્સઠ ટકા જેટલું ધાન્ય પાક એમ લગ્ન ઉત્પાદન થાય છે એમાં શું કહે છે કે જે ભારતનું કુલ વાવેતર જે વિસ્તાર છે એનો જે ચોથો ભાગ છે એ ચોથા ભાગમાં ડાંગર રોપવામાં આવે છે ડાંગર એ ઉષ્ણ કટિબંધ પાક છે શું કહે છે કે ડાંગર જે છે એ ઉષ્ણ કટિબંધ છે વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા એને કઈ કઈ આબોહવા કેટલું જરૂરી છે એ તો શું કહે છે કે વધુ ઉત્પાદન એનું કરવું હોય ડાંગરનું તો એક તો શું કહે છે ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે લઘુત્તમ વીસ અવસ સેલ્સિયસ તાપમાન એટલે કે ઓછામાં ઓછું વીસ અવસર સેલ્સિયસ જેટલું તાપમાન તો જરૂર પડે એને નદીઓના કાપની ફળદ્રુપ જમીન જે નદી કિનારની જે ફળદ્રુપ જમીન હોય છે કાપવાળી એ જમીનની અંદર ઉગાડવામાં આવે તો એ ડાંગર વધારે થાય છે અને સો સેમી થી તેથી વધુ વરસાદ જરૂર છે એટલે કે વધારે પડતા ડાંગરને પાણીની જરૂર હોય છે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં એટલે કે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દરેક જગ્યાએ તો વરસાદ સરખો આવે નહીં તો જ્યાં ઓછો વરસાદ છે એ વિસ્તારની અંદર પણ સિંચાઈ દ્વારા ડાંગરનું વાવેતર કરવામાં આવે છે ડાંગરની ખેતીમાં માનવશ્રમની વધુ જરૂરિયાત પડે છે ડાંગરને વાવેતર કરીએ તો એમાં પરિશ્રમ વધારે હોય છે મહેનત વધારે કરવી પડતી હોય છે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે એટલે કે સૌથી વધારે ઉત્પાદન ક્યાંથી થાય તો કે પશ્ચિમ બંગાળ છે તમિલનાડુ છે આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઓડિશા અહીંયા કે ડાંગરનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે પશ્ચિમ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ બિહાર ઓડિશા તથા તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવાય છે એ ઉપરાંત કે જે પશ્ચિમ બંગાળ છે ઉત્તર પ્રદેશ છે આંધ્રપ્રદેશ બિહાર ઓડિશા તથા જે તમિલનાડુ છે આવા રાજ્યોની અંદર કે વર્ષની અંદર એકથી વધારે એટલે કે બે કે ત્રણ વખત કે ડાંગરનો પાક ઉગાડવામાં આવે છે ગુજરાતમાં સુરત તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતની અંદર જે સુરત છે તાપી પંચમહાલ અમદાવાદ ખેડા આણંદ વલસાડ વગેરે જે જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર પણ કે ડાંગરનું ઉત્પાદન સારું એવા પ્રમાણમાં થાય છે ડાંગરને પાણીની કે વધુ જરૂરિયાતનો પાક હોવાથી ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે શું કે છે જો આપણે આગળ જોઈએ ને વિદ્યાર્થી મિત્રો કે ડાંગરનું વાવેતર વધારે થાય કેવી રીતે કે વધારે વરસાદ હોય તો વધારે પાણી જમીન હોય ત્યારે તો જ્યાં વધારે પાણી ના હોય ત્યાં ફુવારી પદ્ધતિ દ્વારા એટલે કે કે ફુવારા પદ્ધતિ દ્વારા જો એને ઉગાડવામાં આવે તો પણ ઓછા સારા એવા ડાંગર આપણે ઉત્પાદન કરી શકીએ છીએ ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે ડાંગરની ખેતી કેવી રીતે જો અહીંયા રોપવામાં આવે છે પાણી ભરેલું છે જો જમીનમાં ખેતીની અંદર જો પાણી ભરપૂર ભરેલું છે અને એની અંદર જ કે આ ડાંગરના જે રોપ છે એ રોપવામાં આવે છે કે પછી આ મોટો છોડ થાય તો આ રીતે દેખાય ત્યારબાદ પછી આપણે પાક લઈએ તો આ જો ચોખાનો જે દાનો છે એ આપણને દેખાય છે તો આકૃતિ દ્વારા આપણને ખ્યાલ આવી ગયો કેવી રીતે રોપવામાં આવે છે કેવો છોડ હોય છે અને કેવું એનું બીજ હોય છે ત્યારબાદ આપણે જોઈશું ઘઉં ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ડાંગર છે એ ડાંગર આપણે કીધું હતું કે પ્રથમ નંબર ચીન આવે છે અને સેકન્ડ નંબરે આપણો ભારત દેશ ઉત્પાદન કરે છે જ્યારે કે આ ઘઉં છે એ ઘઉં પણ કે ભારતનો મહત્વનો બીજો ધાન્ય પાક છે કે ભારતની એક તૃતીયાંશ ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે એટલે કે ત્રીજો ભાગ ભારતની અંદર એક તૃતીયાંશ ભાગ જે છે ત્યાં આગળ કે ઘઉંનું ઉત્પાદન કરવામાં આપણે આવે છે તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે જે દેશની અંદર કે ઉત્તર પશ્ચિમ ભાગની અંદર જે લોકો વસે છે એમનો કે મુખ્ય ખોરાક શું છે ઘઉં છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘઉંનું જોઈ લઈએ આગળ ઘઉં કે છે એ સમતોષ્ણીય કટિબંધીય પાક છે શું કહે છે કે આ જે ઘઉં છે એ સમતોષ્ણીય કટિબંધ પાક છે ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાળુ જમીન અને 75 સેમી વાર્ષિક વરસાદ જરૂરિયાત છે શું કહે છે કે કેવી જમીનની જરૂર છે એક તો સમતોષ્ણીય કટિબંધની જરૂર પડે છે રવિ પાક છે એટલે કે શિયાળામાં લેવાતો પાક છે એ ઉપરાંત આ ઘઉં લેવા માટે એક તો કાળી અને ફળદ્રુપ જમીન અને વરસાદ પંચોતેર સેમી જેટલો વરસાદ હોય તો વધારે અનુકૂળ આવે સિંચાઈ ની મદદથી ઓછા વરસાદ વાળા ભાગોમાં પણ કે ઘઉ ઉગાડવામાં આવે છે સો સેમી થી વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ઘઉનું વાવેતર થતું નથી જે રીતે શું તો ડાંગરની અંદર આપણે સો સેમી જેટલો તો એનાથી વધારે વરસાદ હોય તો વધારે અનુકૂળ છે જ્યારે ઘઉંની અંદર સો સેમી જેટલો અથવા એનાથી વધારે વરસાદ આવે તો એમાં ઘઉંનું વાવેતર કરી શકાતું નથી ઘઉંની ખેતીમાં યાંત્રિકીકરણ થયું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે નવાના નવા નિયંત્રો શોધાયા છે જેથી કે

ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે શું કે છે ગુજરાતની અંદર જે ભાલ વિસ્તાર છે ત્યાં પણ કે ઘઉં નું ઉત્પાદન થાય છે પરંતુ ત્યાં અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જાતિ હોય પ્રજાતિ આપણે કહીએ ઘઉં ની જાતિ તો એને નામ આપવામાં આવે છે ભાલ વિસ્તારનો છે એટલા માટે એને ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત મહેસાણા રાજકોટ જૂનાગઢ ખેડામાં ઘઉં થાય છે રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આપણે ઘઉંનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો કે રોજિંદા જીવનમાં આપણે ઘઉંનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ ઘઉંના લોટમાંથી રોટલી ભાખરી સેવ લાપસી લાડુ સુકડી પાવ પૂરી કેક બિસ્કિટ વગેરે વાનગીઓ બનાવી શકીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે આપણે દરેક દરેક ખાતા જોઈએ કે ઘઉંમાંથી આપણે ઘણું બધું વસ્તુ બનાવી શકીએ ખાસ કરીને રોટલી છે બાખરી છે એ તો આપણે ખાતા જોઈએ લાડુ સુખરી પાવ પૂરી અને રોજીના જીવનમાં એને ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ આ આ પ્રકારના અનાજ કરતા ઘઉંના પૌષ્ટિક તત્વો વધારે છે શું કે છે બધા પ્રકારના અનાજો ઘણા બધા પ્રકારના હોય જે રીતે કે ઘઉં બાજરી ડાંગર બધા છે છતાં જે આ ઘઉં છે એ શું છે પૌષ્ટિક તત્વ ભરપૂર છે આથી જ કે ઘઉં અનાજનો રાજા ગણાય છે એટલા માટે જ કે આ જે ઘઉં છે એ અનાજનો કે શું ગણાય છે રાજા તરીકે આપણે ઓળખીએ છીએ આ પ્રશ્ન છે આ લાંબા પ્રશ્નમાં પૂછી શકાય કે ઘઉંને અનાજનો રાજા કેમ કહેવાય કારણ બી પૂછી શકાય પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે ઘઉંને અનાજનો રાજા શાથી કહેવામાં આવે છે તો તમે લખી શકો કે ઘઉંમાંથી આપણે રોટલી ભાખરી સેવ પૂરી લાપસી લાડુ સુખડી આ પૂરી કેક બિસ્કીટ બધી વાનગીઓ બનાવી શકીએ છીએ પછી રોજિંદા જીવનમાં વપરાતા સર્વ પ્રકારના જે અનાજો છે એ અનાજમાં ઘઉંને શ્રેષ્ઠ માનીએ છીએ બધા જ જે કે અનાજો છે એ અનાજ કરતાં જે ઘઉંનો છે એ પૌષ્ટિક તત્વો છે આથી કે આપણે ઘઉંને શું કહીએ છીએ અનાજનો રાજા તરીકે ગણાવીએ છીએ તો સમજણ પડી જશે તમને ધાન્ય પાકમાં ડાંગર અને ગૌશે સરસ તો ચલો આજે આપણે આટલા સુધી અભ્યાસ રાખીશું હવે પછીના લેક્ચરની અંદર આગળ આપણે અભ્યાસ કરીશું જય હિન્દ